અંબાજીના દાંતાના ચાર શિક્ષકોના અહેવાલનો પડઘો પડ્યો છે. ચાર શિક્ષકોના અહેવાલની સરકારે પણ નોંધ લીધી. ચારે ભૂતિયા શિક્ષકોની થઈ શકે છે ઘર વાપસી. ટીપીઓ પાનસા પ્રાથમિક શાળાની લીધી તેમણે ઓચિંતી મુલાકાત. ચાર શિક્ષકોને ટીપીઓએ ફટકારી છે નોટિસ. નોટિસ મળ્યાને ત્રણ દિવસમાં જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ હાજર થવા નોટિસ પાઠવવામાં આવી. આ ચાર શિક્ષકોનો અહેવાલ ન્યૂઝ 18 ગુજરાતીએ કર્યો હતો પ્રસારિત. તાલુકામાં એવું છે કે ચાર જે શિક્ષકો આપણા જે હતા લાંબા સમયથી ગેરહાજરીવાળા, એ જ્યારે શિક્ષકોને માનની જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબની આખરી નોટિસ આપવામાં આવી છે અને ગઈકાલે મને મળી છે અને તમામે તમામ જે સંબંધિત છે એના સંબંધિત મુખ્ય શિક્ષક જે આચાર્ય છે એને મેં જાણ કરી છે અને જે સંબંધિત શિક્ષકને એમના દ્વારા બજવણીની કાર્યવાહી કરવામાં આવેલી છે અને આખરી નોટિસના અંતે જિલ્લા કક્ષાએ એ રજૂ કરશે, એના આધારે જિલ્લા કક્ષાએથી કાર્યવાહી કરવામાં આવશે. તો છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવાના દાવાઓ થઈ રહ્યા છે, ત્યારે આદિવાસી વિસ્તારમાં શાળાઓની સ્થિતિને લઈને ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા. જડિયાણા ગામમાં થાંભલાના સહારે ટકેલા એક ઝૂંપડામાં શાળા ચાલી રહી છે. અંતરિયાળ વિસ્તારના બાળકોને સારું શિક્ષણ મળે તે માટે સીમા પર આવેલ જડિયાણા ગામમાં વર્ષ 2018માં પ્રાથમિક શાળાની સ્થાપના થઈ હતી, પણ આજ દિન સુધી કડુલિયા ફળિયામાં શાળાનું બિલ્ડિંગ નથી બન્યું. ખૂબ જ દયનીય સ્થિતિમાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે. નિશાળામાં તકલીફ પડે છે. મારા ગામમાં શાળા નથી, મકાન મેં ભણું છું, બહુ તકલીફ પડે છે. બેસવાની બી તકલીફ પડે છે. વરસાદ પડે તે તકલીફ પડે છે. અમારા ગામમાં શાળા ભણાવીને આપે તો સારું. અમારે કેટલી તકલીફ પડ રહી એટલે અમારી સરકારને માંગ શું છે કે તાત્કાલિક વિકસુલ બને એટલી માંગ છે. અમારે આદિવાસી ઘર બધા બહાર બધા હારી ઇકચુલ મળે. અમારે આદિવાસી ઘર કાંઈ ઇકચુલ ની હારી કે કોઈ ભણાતી નહીં સરકારે, ત્યારે તાત્કાલિક ભણાવી અમારી માંગ છે. મોટા શહેરોમાં બધી સારી રીતે શિક્ષણ મળે છે. અમારા ગામડામાં બી આદિવાસીમાં થોડુંક સારું ભણતર થાય તો સારું રહે એવું અમારી માંગ છે. આ તો આ તો છોકરાને બહુ તકલીફ પડે છે, પછી આ ભાઈને બી તકલીફ પડે છે. ઇસ્કૂલ ભણી જાય તો સારું ને. 7-8 વર્ષથી હજુ ભણી નથી. આજ ભણે, આજ ભણે, આજકાલ ભણે એવું કયા કરે, કોઈ ભણાતા નથી. છેલ્લા 7 વર્ષથી બાળકો આવા ખંડેર ઝૂંપડામાં બેસીને અભ્યાસ કરવા મજબૂર છે. ગ્રામજનો અને મકાન માલિકે શાળાનું બિલ્ડિંગ બનાવવા શિક્ષણ વિભાગ અને વહીવટીતંત્રને અનેક રજૂઆતો કરી છે, પણ કોઈ સાંભળતું ન હોવાના આક્ષેપ કરી રહ્યા છે. પ્રાથમિક શાળામાં મહેકમ પ્રમાણે 2 શિક્ષક હોવા જોઈએ, પરંતુ હાલ એક જ શિક્ષકના સહારે શાળા ચાલી રહી છે, જેના કારણે બાળકોના અભ્યાસ પર પણ અસર પડી રહી છે. ગ્રામજનોની માંગ છે કે વહેલામાં વહેલી તકે શાળાનું બિલ્ડિંગ બનાવવામાં આવે, જેથી બાળકોના અભ્યાસમાં પડતી મુશ્કેલીઓ દૂર થાય. શાળા 1-5 છે. હું એક શિક્ષક છું અને બાળકોને થોડોક અભ્યાસ બિલ્ડિંગ ન હોવાથી થોડો અભ્યાસ કરવામાં તકલીફ પડે છે. બાળકોને અત્યારે ચોમાસામાં થોડી તકલીફ વધારે પડે. બાળકોને બેસાડવામાં એમના કોઈ સગા સંબંધી આવે તો એમને બેસાડવામાં તકલીફ પડે, બાળકોને બેસવામાં તકલીફ પડે. બિલ્ડિંગ બની જાય તો સારું, કે તો મારે બી સારું ને બાળકોને બી અભ્યાસ કરાવો. અમે જો કે નથી ભણ્યા, પણ અમારા છોકરાનું ભવિષ્ય સુધારવાનું છે અને અમારે એક શિક્ષક રેગ્યુલર આવે છે અને એક શિક્ષક હજુ મુકાઈને સારી સ્કૂલ ભણે અને સારો અભ્યાસ લે એવી અમારી વિનંતી છે. 40-45 બાળકો અભ્યાસ કરે છે મારા મકાનમાં હાલમાં. બાળકોને હોય ને મને હોય તકલીફ પડે છે છોકરા બેહાડવામાં. કોઈ મહેમાન કે ગમે ત્યાં જાય તો મારે અંદર બેહાડું કેમ બહુ. આ તો કાયમ રજૂઆત અમે કરીએ પણ થઈ જશે, પણ 6-7 વર્ષ નીકળ્યા પણ હજુ આજ સુધી અમારી સ્કૂલ ભણી નથી. સૌ ભણે સૌ આગળ વધે સર્વ શિક્ષા અભિયાન જેવા સ્લોગન અને યોજનાઓ તો લાવવામાં આવી રહી છે, પણ જમીનની હકીકત જોવા જઈએ તો શાળાનું બિલ્ડિંગ જ નથી તો બાળકો કેવી રીતે ભણશે. જડિયાણા ગામની પ્રાથમિક શાળાને લઈને જ્યારે શિક્ષણ અધિકારીને સવાલ કરવામાં આવ્યા તો તેમણે ટેન્ડરિંગની પ્રક્રિયા ચાલતી હોવાનો રાગાર આપ્યો. તો ભૂલકાઓ કઈ રીતે ભણશે તેને લઈને આ દ્રશ્યો જોઈને ખરેખર ચિંતા થાય. છોટાઉદેપુરના આ એ તમામ વિસ્તારો છે કે જ્યાં શાળા છે કે પછી ઝૂંપડું અને જે મોટા મોટા સ્લોગન અને જે વાતો કરવામાં આવે છે તે અહીં સુધી કેમ નથી પહોંચી રહી તે પણ એક મોટો સવાલ છે, જેની નોંધ તંત્રએ લેવી જોઈએ જેથી કરીને આ નાના માસૂમ બાળકો છે તે અભ્યાસ લઈ શકે. જડિયાણા સ્કૂલના 2 ઓરડાનું પણ ટેન્ડરિંગ કક્ષાએ અત્યારે પેન્ડિંગ છે. એ ટેન્ડરિંગ પ્રોસેસ પૂર્ણ થયેથી
જડિયાણા સ્કૂલમાં પણ ઓરડાની કામગીરી હાથ ધરવામાં આવશે. કામ ચલાવ વૈકલ્પિક વ્યવસ્થા ત્યાં રાખેલી છે, જે વૈકલ્પિક વ્યવસ્થાના અનુસંધાનમાં કામગીરી કરીશું. રાજ્ય સરકારની ભરતીઓમાં જે ગેરરીતિ થઈ છે તે મામલે અત્યારે હસમુખ પટેલ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. રાજ્ય સરકારે આ નિર્ણય કરીને બધાને એક મેસેજ આપ્યો છે કે તમને કોઈ ધુતારા લૂંટવા આવે પણ તમે સરકારની નોકરીમાં ખોટી રીતે દાખલ થવાનો પ્રયાસ કરો છો તો એ તમારી પણ કસૂર છે અને એમાં તમને પણ નુકસાન જશે. એટલે એવા કેસીસ પણ આની એવા મોટાભાગના કેસીસ એવા છે. એટલે આના માધ્યમથી રાજ્ય સરકાર એક મેસેજ મોકલવા માંગે છે કે તમે કોઈ રીતે આની અંદર સંડોવાશો નહીં. બધી ભરતી પ્રક્રિયા પારદર્શક રીતે આપણે કરી રહ્યા છીએ અને એમાં તમે તમારી મહેનત કરી અને શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરો. હા, એક પ્રશ્ન એ છે કે આપણે એ વખતે એપ્રિલ મહિનામાં જયારે આપણે આ લોકરક્ષક અને પીએસઆઈની જાહેરાત આપી હતી અરજીઓ મેળવવાની, તો એ વખતે પરીક્ષાની સિઝન હતી અને પરિણામો આવ્યા નહોતા, એટલે ઉમેદવારોની રજૂઆત હતી અને આમ પણ આપણે ચોમાસા પછી લેખિત શારીરિક કસોટી લેવાના હતા. એટલે એવા ઉમેદવારો આ ભરતીની તકથી વંચિત ના રહી જાય એટલા માટે આપણે ઉમેદવારોને ત્યારે એવો વાયદો કર્યો હતો કે આપણે ઓગસ્ટ મહિનાની માં આપણે એ ફરીથી પોર્ટલ ખોલીશું અને તમને એવી તક આપીશું. એટલે આપણે 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી એ પોર્ટલ આપણે ખોલી રહ્યા છીએ અને ઉમેદવારો કોઈ પણ કારણસર અગાઉ એમણે અરજી ના કરી શક્યા હોય પણ અત્યારે એ લોકો લાયક હોય અત્યારના તારીખો મુજબ, તો એ લોકો આની અંદર અરજી કરી શકશે. જે લોકોએ અરજી પહેલા કરેલી છે એ લોકોએ ફરી અરજી કરવાની નથી. ડુપ્લિકેટ અરજી કરીને પ્રવેશ કરવાનો પ્રયત્ન કરનારા ઉમેદવારોને ગઈ વખતે પણ આપણે એમને આમાંથી ડિબાર કરેલા હતા. તો આ વખતે પણ હું કહું છું કે જે લોકોની અરજી થઈ ગઈ છે એ લોકોએ ફરી અરજી કરવાની નથી. કોઈએ દાખલા તરીકે એ વખતે લોકરક્ષક માટે એલિજિબલ હોય, લાયક હોય અને એમણે લોકરક્ષકની અરજી કરી હોય અને હવે ધારો કે સ્નાતક થઈ ગયા છે અને અત્યારે પીએસઆઈની અરજી કરવા માંગે છે, તો એમણે માત્ર પીએસઆઈની અરજી કરવાની છે, લોકરક્ષકની ફરી અરજી કરવાની નથી. એટલે ડુપ્લિકેટ અરજી કરવાની નથી. 26 ઓગસ્ટથી આપણે એ વસ્તુ ખોલીએ છીએ, એની જાહેરાત પણ ટૂંક સમયમાં આપણે આપીશું. આપણે આખી આપણે બહુ જ વહેલા એની જાહેરાત કરી ચુક્યા છીએ કે આપણે આ પરીક્ષા ઓફલાઈન આપણે લેવાના છીએ. એલઆરડી ભરતીમાં જે રીતે ગેરરીતિ આચરવામાં આવી હતી તેમને ખાસ હસમુખ પટેલે સલાહ આપી છે કે તમને લલચાવવા માટે લોકો બેઠા છે પરંતુ જે લલચાઈ જાય છે ગુનો એમનો પણ બને છે. તો એલઆરડી ભરતીમાં ઉમેદવારોએ ગેરરીતિ કરી હતી. 3 ઉમેદવારો ગુજરાત બહારના ઉમેદવારોએ 2021માં આચરી હતી ગેરરીતિ, જે મામલે પ્રેસ કોન્ફરન્સ તેમણે કરી છે.